साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા વિસ્તારમાં આવેલ નગરપાલિકાના શોપિંગ સેન્ટર આગળ છેલ્લા 15 દિવસથી ખોદકામમાં આવેલ ખાડામાં 5 થી વધારે લોકો ખાડામાં પડ્યા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે છેલ્લા 15 દિવસથી મોટામાં 3 ખાડા મૂકવામાં આવ્યા છે, જે આ વિસ્તારમાં ભીડભાડ વાળો હોવાથી રોજના હજારો લોકો અવરજવર કરે છે અને આ ખાડા મોતના ખાડા કહેવાય તો નવાય નહીં. ત્યારે ખુલ્લા ખાડામાં 5 જેટલા લોકો પડ્યા છે અને શોપિંગના વેપારીઓ પણ પાલિકામાં પ્રમુખ સત્તાધીશોને છેલ્લા 15 દિવસથી રજૂઆત કરવા છતાં પણ સ્થિતિ જેસે થે વેસી હતી. ત્યારે નવાઈની વાત એ છે કે પાલિકા દ્વારા ખોદવામાં આવેલ ખાડા પાસે પટ્ટી બોર્ડ કે કોઈપણ જાતનું ભય કે ચેતવણીનું ચિહ્ન મૂકવામાં આવેલ નથી. ત્યારે આજ સુધી 5 જેટલા લોકો આ 10 ફૂટ ખાડામાં પડ્યા છે. ત્યારે આજે એક બાળકી પણ આ ખાડો ન દેખાતા સીધી 10 ફૂટના ખાડામાં પડી જવાથી ત્યાંથી અવરજવર કરતા લોકો તથા દુકાન માલિકો દ્વારા બાળકીને ખાડામાંથી બહાર કાઢીને બાળકીનો આબાદ બચાવ કરાયો છે. પણ પાલિકા હજુ વધારે લોકો પડે તેવી રાહ જોવાતી હોય તેવું જણાઈ આવ્યું છે. ત્યારે આ અંગે મોબાઈલ ઉપર નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ પટેલનો સંપર્ક કરતા તેઓએ સ્વીકાર્યું હતું કે છેલ્લા 15 દિવસથી ખોદવામાં આવેલ ખાડામાં પડવાની ઘટના બહુ બની છે. ત્યારે વર્ક ઓર્ડર ના અપાતા કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતું નથી, તેમજ આજ સાંજ સુધીમાં કામ થઈ જશે તેવું જણાવ્યું હતું. અમે બાઇક લઈને આવતા હતા, અમારી બિલ્ડિંગ અંદર ખાડામાં પડી, બરાબર. નગરપાલિકાના પોત ખાડા છે, આ પોતમાં સઠો કી સોધા રોડ વચ્ચે વચ્ચે આવતા જતા લોકો પબ્લિક ને બહુ હેરાન કરે. વાગ્યું છે ને તે પછી માં કામ કરું વાગ્યું, દવાખાને લઈને જઈને આવ્યા. અંદાહીન કદાચ વધારે વાગ્યું હતો. જવાબદાર કોણ? જવાબદાર કોની? સંજય રાવલ, KTV ન્યૂઝ, ગુજરાતી, પ્રાંતિજ.